વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ છના પ્રશ્નની વાત કરીશું અહીંયા પહેલાં પ્રશ્નની વાત કરીએ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને નિયમ લખો હવે અગાઉ મિત્રો આપણે કેટલીક બાબતોની વાત થઈ કે પદાર્થ સાથે ગતિ ઉર્જા સંકળાયેલી હોય છે પદાર્થ સાથે સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય છે તો આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આ જે છે આનો સરવાળો કરવામાં આવે તો એ આપણને યાંત્રિક ઉર્જા આપે છે જેને આપણે ઈ તરીકે પણ ઓળખીએ છીએ તો આ યાંત્રિક ઉર્જા સંરક્ષણ સિદ્ધાંત આપણે મેળવવો છે હવે આના માટે આપણે અગાઉ જે ભણ્યા કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરીએ તો કાર્ય ઉર્જા પ્રમેય જે છે વર્ક એનર્જી થિયરમ એની અંદર આપણે એક બાબત જોઈ કે સંરક્ષીબળ નો કિસ્સો લેવામાં આવે તો બળના કિસ્સા માટે કોઈ પદાર્થ પર એફ બળ લાગતું હોય અને એનું ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થતું હોય તો આવા કિસ્સા માટે ગતિ ઊર્જાનો જે ફેરફાર છે ડેલ્ટા કે એક્સ ડેલ્ટા એક્સ થાય કારણ કે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા કે એ ડબલ્યુ જેટલા હોય છે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ અને ડબલ્યુ બરાબર અહીંયા શું થશે ડબલ્યુનો જવાબ અહીંયા આપણને મળશે એફ ડેલ્ટા એક્સ હવે આ જે આન્સર મળે છે આ બંનેને સરખાઈ દઈએ તો ડેલ્ટા કે બરાબર એફ એક્સ ડેલ્ટા એક્સ થાય પણ બળો માટે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું કહે છે તો બળોના કિસ્સામાં આપણે આવું મેળવી લાયા બળોના કિસ્સામાં સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર માઇનસ ડેલ્ટા વી બરાબર એફ એક્સ ડેલ્ટા એક્સ બરાબર તો હવે આ સમીકરણ એક અને સમીકરણ બે અને આપણે અહીંયા સરખાઈ શકીએ કારણ કે બંનેની જેમણી બાજુ સરખી છે તો શું લખાય ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી અને આની ઉપરથી આગળનું ઇક્વેશન આ રીતે લખાય ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી બરાબર ઝીરો હવે મિત્રો બંનેના ડેલ્ટા છે તો ડેલ્ટાના કોમન કાઢી લીધા અને કૌંસમાં વધ્યું કે પ્લસ વી બરાબર ઝીરો આ શું બતાવે છે કોઈ ભૌતિક રાશિઓનો તફાવત શૂન્ય થાય તો કોઈ ભૌતિક રાશિઓનો સરવાળો છે એનો તફાવત શૂન્ય થાય તો એ શું દર્શાવે છે તો એવું દર્શાવે છે કે કે પ્લસ વી બરાબર અચળ બરાબર તો અહીંયા આ બાબત જે છે ને યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને ઇન શોર્ટ બીજી રીતે કહેવું હોય તો કોઈપણ કોઈપણ પદાર્થની જે યાંત્રિક ઉર્જા છે એ સંરક્ષીબળોના કિસ્સા માટે આપણને કેવી મળે છે અહીંયા અચળ મળે છે એટલે ધારો કે અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા કોઈ પદાર્થ છે અને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો એની ગતિ થવાના કારણે માની લો કે ઉર્ધ્વ દિશામાં ફેંક્યા પછી આટલા જાય છે તો જ્યારે એને ફેંકવામાં આવે છે ત્યારે એનો વેગ વી છે અહીંયા વી ડેશ થાય છે તો વી વેગમાંથી વી ડેશ વેગ પ્રાપ્ત કરે છે ત્યારે અહીંયા ઊંચાઈ એચ બરાબર જીરો હતી અહીંયા એચ બરાબર એચ ઊંચાઈ છે તો આ પરિસ્થિતિમાં આ જે પદાર્થ છે એની સાથે જે ગતિ અને સ્થિતિ ઉર્જા સંકળાયેલી છે એની વાત કરીએ તો જ્યારે જમીન ઉપર હતું ત્યારે એની ગતિ અને સ્થિતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જા જીરો હતી એટલે અહીંયા કે વન પ્લસ વી વન બરાબર કે ટુ પ્લસ વી ટુ લખાય એટલે અહીંયા વી વન ઝીરો હતા કારણ કે ઊંચાઈ ઝીરો હતી અને જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે એનો જે વેગ છે એ વી હતો તો ગતિ ઉર્જા એનીથી વન હાફ એમ બી સ્ક્વેર અને જ્યારે વીડેસ ઊંચાઈએ પહોંચે છે એચ ઊંચાઈએ પહોંચે છે ત્યારે એનો વેગ વી ડેશ થાય છે એ વખતની એની જોડે ગતિ ઉર્જા સીધી ઊર્જા બને છે તો આ રીતે તમે આને નિયમ તરીકે લઈ શકો છો હવે આ નિયમ જે છે એના શબ્દો શું થાય તમારે આના શબ્દો લખવા પડે તો ઇક્વિશન જે મળેલું છે એ ઇક્વિશન પરથી શું શબ્દો મળે છે અહીંયા તો જોઈ શકાય છે કે કે પ્લસ વી બરાબર છે હવે કે અને વી એ બંનેનો સરવાળો અછળ રહેતો હોય તો આપણે ધારી લઈએ કે જો કોઈ પદાર્થની ગતિ એક્સાઇઝ સ્થાનેથી એક્સેપ સ્થાન સુધી થાય છે ફાઇનલ અને ઇનિશિયલ એક્સઆઈ સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કે આઈ પ્લસ એક્સઆઈ છે અને અંતિમ સ્થાન માટે એનો જવાબ કે એફ પ્લસ વીએફએક્સ છે તો આ પ્રારંભિક સ્થાન એક્સઆઈ અને અંતિમ સ્થાન એક્સએફ પાસે શું લખી શકાય સૂત્ર સ્વરૂપે લખવું હોય તો કે એના માટેનું ઇક્વેશન બને છે કે આઈ પ્લસ વી એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ કે એફ પ્લસ વી કે એફ અને આને આપણે ઉપરના નિયમ સાથે એના સેટ કરી શકીએ છીએ તો દરેક બિંદુએ ગતિ ઉર્જા કે અને સ્થિતિ ઉર્જા વીએક્સના મૂલ્યો જુદા જુદા હોઈ શકે છે પરંતુ કોઈ બિંદુએ તેમનો સરવાળો લેવામાં આવે તો એ અચળ મળે છે એટલે બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એટલે બદલાતી નથી સમય સાથે અને અંતર સાથે એમાં કોઈ ફેર પડતો નથી એટલે કે પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જતાં તેની ગતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય છે તેટલો તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે માટે આપણને અહીંયા જવાબો કેવા મળે છે એક સરખા મળે છે આ સૂત્ર પ્રમાણે તો કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણ સિદ્ધાંત આપણે કઈ રીતે લખી શકીએ તો જો તંત્ર પર બળો વડે થતું કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે અને આના બીજા ફોર્મમાં આ રીતે લખી શકાય સરક્ષી બળોની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહે છે આનું તમારે આવું સૂત્ર યાદ રાખી લેવાનું છે કે વન પ્લસ વી વન બરાબર કે ટુ પ્લસ વી ટુ જ્યારે પણ એક્ઝામ્પલ વાપરવાના થાય ત્યારે આ કન્ડિશન લેવાની છે જોઈ લેવાનું કે આપેલ પરિસ્થિતિમાં કે કેટલા છે અને વી કેટલા છે પ્રારંભિક અને અંતિમ આ બંનેની આપણે એની સાથે સરખામણી કરવાની થાય છે તો આ બે ગુણો પ્રશ્ન પૂછાય તો આ રીતે તમારે એને લખવો પડે ઉદાહરણ પણ આપી શકાય છે તમને જે દડાનું ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ પણ આપી શકાય છે મિત્રો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો તો આગળનો જે પ્રશ્ન જોયો એ નિયમ તરીકે તાળવી લાગે હવે આપણે આને અહીંયા એક ઉદાહરણ પરથી સાબિત કરવો છે તો મેળવવો છે તો એચ ઊંચાઈના પહાડની ટોચ પરથી એક એમ દળના દડાને નીચેની આકૃતિમાં દર્શાવે છે એ રીતે એને છોડવામાં આવે છે બરાબર તો જ્યારે એને છોડી દેવામાં આવે છે ત્યારે એની જોડે જે ઊંચાઈ હતી એ એચ હતી અને એની જોડે જે વેગ હતો એ ઝીરો હતો પછી એ એચ ઊંચાઈએ પહોંચે છે વચ્ચેની કોઈ પરિસ્થિતિ આ સિચ્યુએશન ત્યારે એની ઊંચાઈ સ્મોલ એચ છે અને એની જે વેગની વાત છે એ વીએચ જેટલી છે અને જ્યારે એ જમીન સુધી પહોંચે છે અંતિમ સ્થિતિમાં ત્યારે એનો વેગ વીએફ છે અને એની ઊંચાઈ ઝીરો થઈ જાય છે એટલે અહીંયા એચ બરાબર ઝીરો છે હવે આ ત્રણ પોઝિશનોનો વિચાર કરવાનો છે ઊંચાઈઓ એચ સ્મોલ એચ અને શૂન્ય માટે દડાની કુલ યાંત્રિક ઉર્જાઓ ધારી લઈએ કે ઇ એચ ઇ એચ અને ઇઓ છે અને એના મૂલ્યો કેવી રીતે મળે તો મૂલ્યો મેળવીએ આપણે અહીંયા ચલો એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા તો એચ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા મેળવવી હોય તો તમારે આ રીતે પોઝિશનો વિચારવી પડે આ જે ઊંચાઈ છે એને એચ ઊંચાઈ કીધી તો આ ઊંચાઈએ વેગ કેવો હતો તો કે ઝીરો હતો આ ઊંચાઈએ વેગ આ દડો અહીંયાથી જ ઘરે ગતિ કરીને આ રીતે જાય છે અને આ જમીન ઉપર પડે છે તો આ પરિસ્થિતિમાં એચ ઊંચાઈએ એનો જે વેગ છે એ આપણને અહીંયા કેટલો આપે છે શૂન્ય આપે છે બરાબર તો આ પરિસ્થિતિમાં ઇ એચ બરાબર એમ જીએચ પ્લસ વન હાફ એમ બી સ્ક્વેરવાળું જે સૂત્ર છે એની અંદર વેગ ઝીરો મૂકી દઈએ અને ઊંચાઈની જગ્યાએ કેપિટલ એચ મૂકી દઈએ તો ઇએચનો જવાબ શું થાય તો કે એમ જી એચ એમ જી ઇન્ટુ કેપિટલ એચ હવે આ જે જવાબ મળેલો છે એ એચ ઊંચાઈએ કુલ ઉર્જા કેટલી થાય સ્મોલ એચ ઊંચાઈએ તો એના માટે તમારે આ પોઝિશન વિચારવાની થાય ચલો અહીંયાથી જ્યારે દળો પસાર થતો હોય છે ત્યારે એનો વેગ કેટલો છે તો કે વી એચ જેટલો અને વી એચ જેટલો વેગ હોય તો આ પરિસ્થિતિમાં આ જે દળો છે એ કેટલી હાઈટ ઉપર છે તો કે સ્મોલ એચ જેટલી ઊંચાઈએ છે સ્મોલ એચ જેટલી ઊંચાઈએ દળો હોય તો આ પરિસ્થિતિની અંદર એનો વેગ વી એચ અને ઊંચાઈ સ્મોલ એચ લેવામાં આવે તો એની જોડે જે ઉર્જા છે એ ઊર્જા આપણને આ રીતે મળે છે તો એ ઊર્જા મળશે આપણને એમ જીએચ પ્લસ વન હાફ એમ વીએચ સ્ક્વેર અને આ થઈ ઇ એચનો જવાબ હવે આપણે જમીન પર કુલ ઊર્જા મેળવીએ તો જમીન ઉપર જ્યારે દડો પડે છે આ પોઝિશનમાં ત્યારે એની જોડે કોઈ એચ છે નહીં ઊંચાઈ છે નહીં તો આ સિચ્યુએશનની અંદર એની જોડે કઈ ઉર્જા રહેશે માત્ર ગતિ ઉર્જા રહેશે અને માત્ર ગતિ ઉર્જા હોય તો એ વખતનો હવે એક વીએફ હોય તો વીએફ વેગની કારણે એની જોડે જે ગતિ ઉર્જા મળે છે એ વન હાફ એમ વીએફ સ્ક્વેર થશે એટલે અહીંયા એચ ઊંચાઈએ કુલયાંત્રિક ઉર્જા એટલે આ સમીકરણ મળ્યું સ્મોલ એચ ઊંચાઈએ કુલયાંત્રિક ઊર્જા આ સમીકરણ મળ્યું અને જમીન પર કુલ ઉર્જા આ સમીકરણ મળ્યું આ ત્રણ સમીકરણો જે મળેલા છે એ ત્રણે ત્રણ સમીકરણો માટે આપણે નિયમ પરથી શું લખી શકીએ તો કે ત્રણે ત્રણ સમીકરણો જે છે એ નિયમ પરથી વિચારવા જઈએ તો એ ત્રણે ત્રણના મૂલ્યો કેવા થવા જોઈએ એક સરખા થવા જોઈએ તો મિત્રો એચ ઊંચાઈએ જમીન પર યાંત્રિક ઉર્જા સંરક્ષણ પરથી શું લખાય ઈ એચ અને ઈઓ સરખા હશે ઈ એચ અને કેપિટલ ઈ એચ અને ઇ સ્મોલ એચ સરખા હશે બરાબર તો ચાલો પહેલાં આ બેને સરખાઈએ ઈ એચ બરાબર ઈઓ લઈએ તો ઈ એચ બરાબર ઈઓ લઈશું તો શું મળશે તો કે એમ જીએચ બરાબર વન હાફ એમ વીએફ સ્ક્વેર અને એમાંથી VF એફના સૂત્ર કરતા કરીએ તો વીએફનો જવાબ આપણને પ્રાપ્ત થાય છે વર્ગ મૂળમાં ટુ જી એચ હવે બીજું સમીકરણ એચ ઊંચાઈએ અને સ્મોલ એચ ઊંચાઈએ યાંત્રિક ઊર્જા સંરક્ષા નિયમ પરથી શું લખાય તો એની અંદર મિત્રો આ રીતે મળશે આ બેની સરખામણી કરીશું એટલે EH એચનો જવાબ એમ છે અને ઈ સ્મોલ એચનો જવાબ આપણને મળેલો છે એમ જીએચ પ્લસ વન હાફ એમ હવે આમાંથી તમે વીએચના શોધવા માગો છો તો વીએચ બરાબર શું મળે તો વીએચ બરાબર આમાંથી જુઓ એમ બધે બધામાંથી નીકળી જશે અહીંયા વધે જીએચ માઇનસ સ્મોલ જીએચ અને ઓછા બરાબર વન હાફ વીએચ સ્ક્વેર હવે આમાંથી તમે બેના અહીંયા ગુણાકારમાં લઈ જાઓ તો શું મળ્યું વીએચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ જી કૌશમાં કેપિટલ એચ માઇનસ સ્મોલ એચ આટલું કરશો એટલે એના ઉપરથી એનું વર્ગમૂળ મળશે તો વી એચ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ટુ જી એચ માઇનસ એચ બરાબર તો આ સમીકરણ જે પ્રાપ્ત થાય છે એ આપણને વેગનું મળે છે એચ ઊંચાઈએ તો એચ ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા હોય છે અને એચ કે સ્મોલ એચ ઊંચાઈએ અમુક અંશે ગતિ ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને જમીન પર સંપૂર્ણપણે સ્થિતિ ઉર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે આ મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે યાંત્રિક ઉર્જા જે છે એ જુદી જુદી પરિસ્થિતિમાં આપણને અહીંયા જે મળે છે એ સૂત્રાત્મક સ્વરૂપ ભલે જુદું હોય પણ એ ઊર્જાનું મૂલ્ય જે મળે છે સરવાળા સ્વરૂપે ગતિ ઉર્જાના સ્થિતિ ઉર્જાના એ સરખું થઈ ગયેલું હોય છે તો આ નિયમને તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ કોઈ ઉદાહરણ દ્વારા સમજાવો તો આ રીતે એને સમજાવવાનો થાય છે મિત્રો હવે આપણે એક નવો પ્રશ્ન જોઈએ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ સિધ્ધિસ્થાપક્ય સ્થિતિ ઉર્જા સમજાવો અને તેનું સૂત્ર મેળવો આકૃતિમાં જોઈ શકાય છે કે એક સ્પ્રિંગ આપેલી છે આ સ્પ્રિંગને આપણે એક બ્લોક સાથે બાંધેલી છે અને એનો એક બાજુનો જે ભાગ છે એ કોઈ એક આધાર સાથે એના જોડી દીધેલો છે એટલે અહીંયા કોઈ એક આધાર સાથે આ સ્પ્રિંગને બાંધેલી છે સમખીથી મૂકેલી છે અને એના બીજા છેડે આપણે એમ દળનો એક બ્લોક લટકાવેલ છે હવે આ એની સંતુલન અવસ્થા છે સંતુલન અવસ્થા કોને કહેવાય સમજી લઈએ તો ધારો કે આ આધાર છે અને એની નીચે એક સ્પ્રિંગ લટકાયેલી છે અને સ્પ્રિંગ પોતાની રીતે જે ગોઠવાયેલી રહે છે જે પોઝિશનમાં રહે છે એને આપણે એની સંતુલન અવસ્થા તરીકે ઓળખીએ છીએ બરાબર તો અહીંયા સંતુલન અવસ્થા આ પોઝિશનમાં છે હવે પદાર્થ અહીંયા બાંધેલો છે એની સાથે તો નોર્મલ પરિસ્થિતિમાં સ્પ્રિંગ આ રીતે રહે છે હવે એની અંદર કોઈ રીતે બળ લગાડવામાં આવે તો એ બળ કેવા પ્રકારનું હશે તો સ્પ્રિંગની ઉપર જ્યારે ફોર્સ લગાડવાની વાત આવે છે ત્યારે એ ફોર્સ સ્પ્રિંગ પર જુદા જુદા ખેંચાણ માટે અથવા દબાવ માટે જુદું જુદું હોય છે તમે જોયેલું હશે કે સ્પ્રિંગને જ્યારે દબાવવામાં આવે છે એની મૂળ પરિસ્થિતિથી અને એના ઉપર ફોર્સ લાગે છે તો જ્યારે સ્પ્રિંગ સંકોચાય છે ને એટલે સ્પ્રિંગ તમને ઉપરની દિશામાં ધક્કો જે લગાડે છે એનું મૂલ્ય બદલાય છે તમે જેટલું વધારે દબાવો છો એટલું જ વધારે બળ તમારે હાથ ઉપર અનુભવાય છે તો અહીંયા આ ચલિત બળ છે સ્પ્રિંગ બળ એ કેવું બળ છે ચલિત બળનું ઉદાહરણ છે અને આ ચલિત બળના ઉદાહરણ માટે જ્યારે એ નોર્મલ પરિસ્થિતિમાં હશે એટલે એની ઉપર લાગતું જે બળ છે એ ઝીરો હશે આકૃતિમાં સમજી લેજો કે જ્યારે તમે એને ખેંચો છો એના સિવાયની જે પ્રારંભિક અવસ્થા છે એમાં એના ઉપર કોઈ બળ લાગતું હશે નહીં હવે જ્યારે એના સ્પ્રિંગને ખેંચીને એક્સ જેટલું સ્થાનાંતર કરવામાં આવે છે આ ડાયરેક્શનની અંદર તો એ સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં જવા માટે જે બળ લગાડે છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે એ જ રીતે આ જે આકૃતિ છે આની અંદર સ્પ્રિંગ જ્યારે સંકોચાય છે અને સંકોચય આ પોઝિશનમાં જાય છે એટલે સ્થાનર આ બાજુ એ થાય છે તો આવી પરિસ્થિતિમાં સ્પ્રિંગ જે બળ લગાડે છે એ આ દિશામાં હોય છે તો આ રીતે તમારે પહેલાં તો આ વસ્તુ સમજી લેવાની છે આકૃતિનું વર્ણન કરવાનું છે કે આકૃતિમાં કેવી રીતે સ્પ્રિંગોને ગોઠવેલી છે આ બધી બાબતો ચર્ચા કર્યા પછી આપણે હવે એના અંદર એની ઉપર લાગતા જે બળ છે એની વાત કરીએ તો બ્લોકની એક્સ બરાબર ઝીરોની સ્થિતિમાંથી બ્લોકને સ્પ્રિંગની સમપ્રમાણતાની હદમાં રહીને ખેંચીને એક્સ બરાબર પ્લસ એક્સ જેટલું સ્થળાંતર કરાવવામાં આવે એટલે જે ઉપરની આકૃતિ છે એની વાત કરું છું પહેલાં નંબરની આકૃતિમાં આ સામાન્ય સ્થિતિ હતી પછી બ્લોક અહીંયા ગયો અને પછી બ્લોક અહીંયા આવ્યો છેલ્લી પરિસ્થિતિમાં તો આપણે આ પરિસ્થિતિનો વિચાર કરીએ છીએ એક્સ જેટલું સ્થાનાંતર કરવામાં આવ્યું એટલે ખેંચવામાં આવી પ્લસ એક્સ જેટલું સ્થાનાંતર લખેલું છે ત્યારે અને સ્પ્રિંગને દબાવીને માઇનસ એક જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ આ બંને સ્થિતિમાં બ્લોકને મૂળ સ્થાને લઈ જવા માટેનું પુનઃસ્થાપક બળ જેને સ્પ્રિંગ બળ એફએસ તરીકે ઓળખવામાં આવે છે અને તે આકૃતિમાં બી અને સીમાં દર્શાવેલ છે પહેલાં નંબરની આકૃતિમાં જે ઝીરો બતાવેલું છે જોઈ શકાય છે કે અહીંયા જે ફોર્સ લાગે છે શૂન્ય છે અહીંયા એફએસ ઋણ બતાવ્યું છે અહીંયા એફએસ ધન બતાવ્યું છે ધન અને ઋણ કેવી રીતે લખેલા છે તો ડાયરેક્શનના આધારે લખેલા છે બરાબર એટલે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી ઋણેક્સ દિશામાં બળ લાગતું હોય તો માઇનસ લખેલું હશે અને ધનેક્સ દિશામાં લાગતું હશે તો પ્લસ લખેલું હશે હવે મિત્રો આ જે બળ લાગે છે એ કેવી રીતનું હોય છે તો આપણે ખુદ અનુભવેલું છે કે જ્યારે સ્પ્રિંગ દબાવવામાં આવે તો જેટલી વધારે દબાવીએ છીએ એટલું એ વધારે ફોર્સ વિરુદ્ધ દિશામાં લગાડે તો સ્પ્રિંગ ફોર્સ કઈ રીતનું હોય છે તો સ્થાનના સમ પ્રમાણમાં હોય છે એટલે બ્લોક જેટલો વધારે દબાશે અથવા ખુલશે એમ બળ એના પ્રમાણમાં વધતું જશે બીજું એની વિરુદ્ધ દિશામાં હોય છે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે એટલે સ્થાનાંતર પ્લસ એક્સ દિશામાં હોય તો બળ માઇનસ એક્સ દિશામાં લાગે છે સ્થાનાંતર માઇનસ એક્સ દિશામાં હોય તો બળ પ્લસ એક્સ દિશામાં લાગે છે તો અહીંયા આ બળ જે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે માટે આપણે એફએસ બરાબર માઇનસ કે એક્સ જ્યાં કે અચડાંક છે બરાબર ચલેશીની નિશાની કાઢી નાખવી હોય તો અચડાંક મૂકો પડે એટલે બળ અચણાંક છે તો સ્પ્રિંગ બળ અચળાંક કે કેટલો મળ્યો એફએસ બાય એક્સ મૂલ્ય સ્વરૂપે અને એનો એકમ પૂછાય છે પરીક્ષામાં તો એફએસ એટલે ન્યૂટન અને એક્સ એટલે મીટર ન્યૂટન પર મીટર જો કેનું મૂલ્ય મોટું હોય તો સ્પ્રિંગ કડક અને કેનું મૂલ્ય નાનું હોય તો સ્પ્રિંગ નરમ છે હવે આના તમારે સમજવી હોય તો સમજો કે આપણી જોડે એક સાધન છે સાધનનું જે સ્ટેન્ડ આવે છે સ્ટેન્ડ આપણે એક્ટિવા છે તો એક્ટિવાના સ્ટેન્ડમાં જે સ્પ્રિંગ આવે છે એ કડક સ્પ્રિંગ હોય છે એને જલ્દી ખેંચી એકાતી નથી અને નાના બાળકો રમતા હોય ઘણી વખત સ્પ્રિંગો તો એ સ્પ્રિંગો જોઈ શકાય છે કે એને ખેંચી શકાય છે તો નરમ સ્પ્રિંગ છે હવે આવી સ્પ્રિંગોની વાત કરતા હોઈએ આપણે ત્યારે આ સ્પ્રિંગ માટે આપણે આપણે કાર્યની વાત કરવા માગીએ છીએ તો કાર્ય શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય તો મિત્રો સ્પ્રિંગનું ધારો કે મેક્સિમમ જે સ્થાનાંતર છે અથવા સ્પ્રિંગની લંબાઈમાં તો મેક્સિમમ વધારો એક્સએમ જેટલો છે તો આ પરિસ્થિતિમાં સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બોર્ડરે થતું કાર્ય કેટલું થાય તો એ જવાબ મળે છે ડબ્લ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રીગેશન ઇન્ટ્રીગ્રેશન ઝીરોથી એક્સ એફ એસ થી એક્સ હવે આ સમીકરણ ક્યાંથી આવ્યું તો આના માટે મિત્રો તમને ખબર છે આગળ જે સમીકરણ આપણે ભણ્યા હતા ચલિત વળના કિસ્સામાં ડબલ્યુ બરાબર ઇન્ટ્રીગેશન એક્સ વનથી એક્સ ટુ એફ ડી એક્સ આ સમીકરણ જ છે અહીંયા બળ એફએસ તરીકે છે અને સ્થાનાંતરની જે લિમિટ છે ઝીરોથી ચાલુ કરીને એક્સ એમ સુધીની છે એટલે એક્સ વન બરાબર ઝીરો ને એક્સ ટુ બરાબર એક્સ એમ એફએસ એ એફની જગ્યાએ છે ને ડી એક્સ ડીએક્સની જગ્યાએ છે તો આ રીતે લખાય હવે અહીંયા કિંમત ભરી દઈએ આપણે ઝીરોથી એક્સ એમ માઇનસ કે એક્સડીએક્સ અને આ જે મળેલું છે આનું હવે તમે શું કરી નાખો સંકલન કરી નાખો તો કે અચળ નીકળે એટલે કે બહાર નીકળી ગયો એક્સડીએક્સનું સંકલન શું થાય તો એક્સ સ્ક્વેર બાય ટુ અને હવે એક વખતે એક્સએમ મૂકી દઈએ એક વખતે ઝીરો મૂકી દઈએ તો એક્સએમ મૂકીશું તો શું જવાબ મળશે તો એક્સએમ મૂકવાથી આપણને જવાબ મળે છે અહીંયા એક્સએમ સ્ક્વેર બાય ટુ અથવા એવું હોય તો અહીંયાથી તમે આવું કરી નાખો માઇનસ કે બાય ટુ બહાર કાઢી લો અને હવે એક વખતે એક્સએમ મૂકો તો આવો જવાબ મળ્યો એક્સ સ્ક્વેર ઓછા સ્ક્વેર હવે આનો જવાબ શું થયો કે તો માઇનસ કે બાય ટુ એક્સએમ સ્ક્વેર માઇનસ કે બાય ટુ માઇનસ કે બાય ટુ એક્સએમ સ્ક્વેર આ જવાબ મળ્યો આપણને તો આ રીતે મિત્રો તમને આ સૂત્ર યાદ રાખવાનું છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ એમ સ્ક્વેર બાય ટુ હવે આનો એક આલેખ આવે છે આ જે આલેખ છે એ બળ બળવિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે મિત્રો બળ બળવિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ આપવામાં આવેલો છે એમાં તમે જોઈ શકો છો કે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે તો આ પરિસ્થિતિમાં સ્થાનાંતર ધન હશે ત્યારે જે બળ લાગે છે એ આપણને અહીંયા કેવું મળશે ઋણ ડાયરેક્શનમાં મળશે એટલે આ માઇનસ એફ માઇનસ ડાયરેક્શન છે આ પ્લસ ડાયરેક્શન છે તો તમે જોઈ શકો છો કે આ ચલે છેની નિશાની હોય તો અહીંયા આલેખ કેવો મળે સ્ટ્રેટ મળે તો આલેખ અહીંયા સુરેખ મળવાનું કારણ શું છે અહીંયા એફ ઇઝ પ્રપોર્શનલ ટુ એક્સ છે અને માઇનસ એક્સ છે માટે ડાયરેક્શન બદલાય છે તો અહીંયા જે સમીકરણ આપણને અહીંયા આપેલું છે એ સમીકરણ કેવી રીતે આપેલું છે તો આગળ આપણે જોયું હતું કે એફ વિરુદ્ધ એક્સનો આલેખ દોરવામાં આવે તો એના વડે ઘેરાયેલ જે ક્ષેત્રફળ છે એ આપણને શું આપે છે કાર્ય આપે છે તો તમે જોઈ શકો છો કે ક્ષેત્રફળ બરાબર માઇનસ કે એક્સ એમ સ્ક્વેર બાય ટુ મળે છે જે આપણા સૂત્રાંતક સ્વરૂપ જે છે એની સાથે મે મેચ થાય છે તો અહીંયા આટલી બાબતો તમારે આની અંદરથી ધ્યાનમાં રાખવાની છે બરાબર હવે આ કાર્ય આકૃતિ ડીમાં દર્શાવેલ એફએસ વિરુદ્ધ એક્સના ત્રિકોણના ક્ષેત્રફળ પરથી પણ મેળવી શકાય છે અને બાહ્ય ખેંચાણ બળ એફ વડે કાર્ય ધન મળે છે બરાબર હવે ધન મળવાનું કારણ અને ઋણ મળવાનું કારણ આપણને ખ્યાલ આવી જવું જોઈએ આની અંદરથી કે કાર્ય કેમ ધન મળે અને કાર્ય કેમ ઋણ મળે છે બાહ્ય બળ કોને કહેવું અને સ્પ્રિંગ બળ કોને કહેવું એ પણ સમજવા જેવું છે ધારો કે અહીંયા એક સ્પ્રિંગ મૂકેલી છે આપણે અને આ સ્પ્રિંગ ઉપર આપણે નીચેની દિશામાં જે બળ લગાડીએ છીએ એને બાહ્ય બળ કહેવાય અને સ્પ્રિંગ આ બળ લગાડવાથી ઉર્ધ્વ દિશામાં જે બળ લગાડે છે એને સ્પ્રિંગ બળ કહેવાય સ્પ્રિંગ બળ એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર સ્પ્રિંગ બળ એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે તો બાહ્ય ખેંચાણ બળ એફ વડે થયેલ કાર્ય ધન મળે છે કારણ કે એ દિશામાં સ્પ્રિંગ શું થાય છે ખેંચાય છે બાહ્ય બળ સ્પ્રિંગ બળને પહોંચી વળે છે હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોકને દબાવીને સ્પ્રિંગને છેડે રહેલ બ્લોકને એક્સ એસ સુધી સ્થાનાંતર કરાવવામાં આવે તો સ્પ્રિંગ બળ કેટલું થાય તો અહીંયા આ જે સમીકરણ છે એની અંદર ડબલ્યુ એસ બરાબર માઇનસ એક્સ કે સી સ્ક્વેર બાય ટુ બરાબર અને એ જ રીતે અહીંયા બળ એફ વડે થયેલ કાર્ય કેટલું થાય તો એ પ્લસ સ્વરૂપમાં આવે એટલે જો તમે એસ જેટલી એને ખેંચો તો સ્થાનાંતરને એસ કીધું તો અહીંયા આ જવાબની અંદર આપણે એક્સ એસ સ્ક્વેર બાય ટુ મળે અહીંયા પ્લસ એક્સ સ્ક્ર સ્ક્વેર બાય ટુ મળે બાહ્ય બળ અને જે સ્પ્રિંગ બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અને આમ બ્લોકને પ્રારંભિક અવસ્થા એક્સાઇથી અંતિમ અવસ્થા એક્સેફ સુધી ગતિ કરાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય જે છે એ કેટલું મળે તો કાર્યના સૂત્રમાં ફરીથી કિંમત મૂકી દઈએ અને આ કિંમતો ઇન્ટ્રીગ્રેશન એક્સાઇથી એક્સેફ કે એક્સ ડીએક્સ બરાબર અને આના અંદરથી કેને કોમન કાઢી લઈએ અને એનું સંકલન કરીએ તો એક્સ સ્ક્વેર બાય ટુ થાય અને એક વખતે એક્સેફ મૂકી એક વખતે એક્સઆઈ મૂકીએ તો આપણને આવો જવાબ પ્રાપ્ત થાય છે માઇનસ નિશાની હવે અંદર આપી દઈએ તો પહેલાં એક્સેફવાળું પદ જે છે ઋણ થશે અને એક્સઆઈવાળું પદ ધન થઈ જશે તો લખતી વખતે પહેલાં આપણે આવું લખીએ કે એક્સઆઈ સ્ક્વેર બાય ટુ માઇનસ કે એક્સેફ સ્ક્વેર બાય ટુ આમ સ્પ્રિંગ બર્ડ વડે થયેલ કાર્ય અંતિમ અને પ્રારંભિક જે સ્થાન છે એની પર આધાર રાખે છે સ્પ્રિંગ બળ બરાબર જો બ્લોકને એકસાઈ થી ખેંચીને ફરી તે તે સ્થાને એને પાછો લાવવામાં આવે તો શું થાય તો અહીંયા આ પરિસ્થિતિમાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જે છે એ શૂન્ય થાય છે કેવી રીતે મળે છે તો સૂત્ર જુઓ તમે એકસાઈ થી એકસાઈ અને આનું સાદરૂપ આપશો તો આવો જવાબ પ્રાપ્ત થશે માઇનસ કે એક્સક્વેર બાય ટુ એક્સઆઈથી એક્સઆઈની લિમિટ તો શું જવાબ મળે છે ઝીરો મળે છે તો આ શું દર્શાવે છે ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે બરાબર તો આ બળ ક્ષેત્ર હોવાથી